નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આપણે જોઈ રહ્યા છીએ સંકીર્ણ સંયોજનો. ફર્સ્ટ લેક્ચરમાં આપણે વર્ણનો સિદ્ધાંત અને એની કેટલીક પાયાની સમજૂતીઓ વિશે ચર્ચા કરેલી છે, અને હવે આજે આપણે આ લેક્ચર સેકન્ડમાં બીજું આગળ દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનો વચ્ચે મેઇન તફાવત શું છે એના વિશે જોઈશું, અને આપણું જે આ કોઓર્ડિનેશનનું ચેપ્ટર જે છે સંકીર્ણ સંયોજનો, એમાં આવતા કેટલાક અગત્યના પર્યાયો એટલે કે વ્યાખ્યા બરાબર એની પણ ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરતાં પહેલાં જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલનું નિશાન દબાવી દેજો, જેથી કરીને આવનારા તમામ રસપ્રદ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો જોઈએ આપણે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજન વચ્ચે મેજરલી શું તફાવત છે આપણે બરાબર એના વિશે જોવાના છીએ. એ દ્વિક્ષાર એટલે શું? તો જે દ્વિક્ષાર છે બરાબર કોને કહેવાય? ડબલ સોલ્ટ. અને સંકીર્ણ સંયોજન કોને કહેવાય? તો દ્વિક્ષાર શું છે અને સંકીર્ણ સંયોજન શું છે એના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા કેટલાક અગત્યના મુદ્દા છે, તમે અહીંયા જોઈ શકો. ચાર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો પોઝ કરીને, કે દ્વિક્ષાર ડબલ સોલ્ટ કોને કહીશું અને સંકીર્ણ સંયોજન એટલે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કોને કહીશું. તો પહેલું જે છે એમાં પહેલો જે ટોપિક છે એમાં જોઈએ તો જે દ્વિક્ષાર હોય છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા કોઈપણ બે ભિન્ન ક્ષારોનું જ્યારે 1:1 પ્રમાણ, 1:1 પ્રમાણ કેટલું? 1:1 પ્રમાણ હોય તો એવા દ્રાવણોના સ્ફટિકીકરણ કરો તમે, ક્રિસ્ટલાઇઝેશન થવાથી એનો દ્વિક્ષાર અસ્તિત્વમાં આવે. એટલે કે બે ભિન્ન ભિન્ન ક્ષારો, અહીંયા તમે ઉદાહરણ તરીકે તમને કાર્નેલાઇટનું ઉદાહરણ આપ્યું છે, એમાં KCl છે અને MgCl2 સેકન્ડ પોઈન્ટમાં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જેમ કે કાર્નેલાઇટ આ જે છે એમાં ડબલ સોલ્ટમાં કેવા બે ભિન્ન ભિન્ન ક્ષારોનું 1:1 પ્રમાણ છે, એક KCl નો અને KCl પોટેશિયમ ક્લોરાઇડ અને બીજો મેગ્નેશિયમ ક્લોરાઇડ સજળ છે. 6H2O શું નિર્દેશ કરે છે વિદ્યાર્થી મિત્રો? આ ક્ષાર સજળ છે એવું નિર્દેશ કરે છે. તો અહીંયા બે ભિન્ન ભિન્ન ક્ષારો પોટેશિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડના જોડાવાથી 1:1 પ્રમાણ એના દ્રાવણનું સ્ફટિકીકરણ થયું છે અને એના કારણે આ ક્ષાર બન્યો છે. તો એને કેવો સોલ્ટ કહીશું આપણે? દ્વિક્ષાર. જ્યારે સંકીર્ણ સંયોજન કોને કહેવાય? તો અહીંયા તમને સ્પષ્ટ રીતે એની વ્યાખ્યા લખેલી છે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય તેવા બે ભિન્ન ભિન્ન ક્ષારોનું, કેવું? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય એટલે એ બંને પોતે અલગ અલગ હોય અને એમાં ભિન્ન ભિન્ન ક્ષારોનું 1:2 પ્રમાણ, 1:4, 1:6 વગેરે પ્રમાણમાં રહેલા બે દ્રાવણોના સ્ફટિકીકરણથી મળે. અહીંયા નોંધવા જેવી બાબત એ હતી કે અહીંયા 1:1 પ્રમાણમાં જ હોય, અહીંયા 1:1 આઈધર જે દ્વિક્ષારમાં હોય છે એની જગ્યાએ શું હોય? 1:2, 1:4 અને 1:6 પ્રમાણમાં હોય તો આવો ક્ષાર મળે. ઉદાહરણ તરીકે પોટેશિયમ ફેરોસાયનાઇડ જે K4FeCN6 જે છે તમે જોઈ શકો એ કેવો છે? સંકીર્ણ સંયોજન. નેસ્લનનો પ્રક્રિયક Na3CO NO2 સિક્સ ટાઈમ, સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટ અને નેસ્લનનો પ્રક્રિયક K2HgI4 વગેરે સંકીર્ણ છે. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 1:2 પ્રમાણ છે,
K4 એફિશિયન્ટ 6 પોટેશિયમ અને 4ની સામે ફેરસ સાયનાઇડ 6 છે બરાબર એફિશિયન્ટ 6 6 સાયનાઇડ લિગેન્ડ સાથે એફી Na3CO NO2 6 ટાઈમ્સ છે અને K2AGI4 એ નિશ્લનો પ્રક્રિયક એ પણ બરાબર 1:2 પ્રમાણ છે એટલે કે આવા ક્ષાર જે છે અરે એ ક્ષાર નહીં કહી શકાય કે પિનબિન ક્ષારોનું પ્રમાણ ભેગું થયું છે એટલે આવો જે સોલ્ટ બને સંકીર્ણ સંયોજન તરીકે રહેશે ત્યાર પછી ત્રીજી જે ડેફિનેશન ત્રીજી જે અગત્યની બાબત છે એનો ભેદ દર્શાવતી એ કે જ્યારે ક્ષાર હોય છે એને તમે પાણીમાં ઓગાળો તો એના બધા જ ઘટક આયનો સાદા આયનોમાં વિભાજિત થાય એટલે કે આનું સંપૂર્ણ આયનીકરણ થઈ જાય મોટાભાગે આ જે ક્ષાર છે એને પાણીમાં ઓગાળતા શું થાય આયનીકરણ થાય એટલે KCl MgCl2 6H2 કાર્નેલાઇટ જે દ્વિક્ષાર છે એને પાણીમાં ઓગાળ્યો તો તમે જોઈ શકો કે કોનું કોનું કે પ્લસનું પણ આયન બને એમજી પ્લસ ટુનો પણ આયન બને અને 3 Cl માઇનસ 1 KClનો અને 1 MgCl2ના 2 ક્લોરાઇડ આયનો મળે એટલે જો વિદ્યાર્થી મિત્રો તમે ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ કરતા અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણ અને આ જે દ્વિક્ષાર છે એનું જલીય દ્રાવણ બનાવીને જો તમે કસોટી કરો તો એ સોડિયમ કોબાલ્ટ નાઇટ્રેટ સાથે પોટેશિયમનો પણ ટેસ્ટ આપે ફિફ્થ સમૂહ ફિફ્થ અમ મેગ્નેશિયમનો પણ આપે અને AgNO3 સાથે ક્લોરાઇડનો પણ અવક્ષેપ આપે તો આને શું કહેવાય ભાઈ દ્વિક્ષાર કહીશું બરાબર એના એ જ રીતે આપણે જે છે સંકીર્ણ સંયોજન તો એનું શું થાય તો જ્યારે આવા સંકીર્ણ સંયોજન પાણી મોકળવામાં આવે તો બધા જ ઘટકો આયનોમાં વિભાજિત થતા નથી જે પ્રાથમિક સંયોજક કે K4 એફિશિયન્સ K4 છે એના 4 અને સંકીર્ણ આયનમાં એફિશિયન્સ 6-4 એટલે જો આવાનું તમે ટેસ્ટ કરો ક્વોન્ટિટેટિવ એનાલિસિસ તો એમાં માત્ર પોટેશિયમનું મળશે ફેરસનું અને સાયનાઇડનું અલગ ટેસ્ટ બનશે નહીં કારણ કે માળખાકીય જૂથ તરીકે છે અને કે પ્લસ શું છે આયન તરીકે એટલે માત્ર પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ જે સવર્ગ વર્તુળ જે સવર્ગ ક્ષેત્ર છે આ આપણું ડેશ જે તમારો બતાવે છે આ રીતનો આ અહીંયા એની બહાર જે આ K4 છે એનું જ આયનીકરણ થાય છે અને એનો જ ટેસ્ટ પોઝિટિવ બતાવે છે એટલે ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસમાં એનો જ ટેસ્ટ મળશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથું ને મેઇન કે દ્વિક્ષારના જલીય દ્રાવણમાં તેના બધા જ ઘટકાયનો રાસાયણિક કસોટી કરી શકાય હમણાં જ મેં તમને કહ્યું એ પ્રમાણે બરાબર બધી જ રાસાયણિક કસોટીઓ કરી શકાય જેમ કે ઉપરોક્ત દ્વિક્ષારમાં કે પ્લસ એમજી પ્લસ ટુ અને સીએલ માઇનસની મળે જ્યારે સંકીર્ણ સંયોજનમાં શું થાય આવું કંઈ થતું નથી વિદ્યાર્થી મિત્રો એમાં શું થાય છે એમાં માત્ર અને માત્ર આ જ જલીય દ્રાવણમાં બધાની કસોટી કરી શકાતી નથી બધા ઘટકાયનોની રાસાયણિક કસોટી કરી શકાતી નથી ઉપરોક્ત સંકીર્ણમાં માત્ર કે પ્લસની કસોટી થઈ શકે છે પણ એફી પ્લસ ટુ અને સાયનાઇડની કસોટી થઈ શકતી નથી તો આ થઈ વાત આપણી ડબલ સોલ્ટ અને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે કે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજન વચ્ચે તફાવતના મુદ્દા 4 મુદ્દા વિદ્યાર્થી મિત્રો એકદમ તમને સ્પષ્ટ થઈ જાય એ રીતના જ છે ત્યાર પછી આપણે આ સવર સંયોજન લગતા કેટલાક અગત્યના પર્યાય એની વ્યાખ્યાઓ વિશે વાત કરીએ તો જે જોઈએ એ પ્રમાણે સવર સંયોજન લગતા પર્યાયનો સવર સ્પેસીને મધ્યસ્થ ધાતુ પરમાણુ આયનના સંદર્ભે આપણે એની સમજૂતી આપીશું તો પહેલાં તો સવર્ગ સ્પીસીઝ કોને કહીશું બરાબર તો સંકીર્ણ સંયોજનમાં જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે બરાબર સંકીર્ણ સંયોજનમાં જે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન છે એની સાથે શું સવર્ગ બંધથી જોડાયેલ નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓને સવર સ્પીસીસ કહે છે અહીંયા જોઈ શકો ઉદાહરણમાં COCl3 ઇન્ટુ Na3 થ્રાઇઝ સંકીર્ણમાં આયન કયો છે કોબાલ્ટ પ્લસ 3 આયન એ 3 NH3 અણુ અહીંયા આ અને 3 Cl
આનાથી ઘેરાયેલ છે તેને સવર સ્પીસીઝ આપણે કહી શકીએ. એટલે સ્પષ્ટ રીતે એવું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ એટલે કે અહીંયા ઉદાહરણમાં કોબાલ્ટ છે એ ધાતુ પરમાણુ અણુ અથવા આયન સાથે જ્યારે સવર્ગબંધથી જોડાયેલ હોય એટલે આ તમારું જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે બરાબર સંકીર્ણ સંયોજનનો મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન સાથે સવર્ગબંધથી જોડાયેલ કોઈ પણ તમારું નિશ્ચિત સંખ્યામાં રહેલા આયનો કે અણુઓ બરાબર એને શું કહીશું આપણે સવર સ્પીસીસ. અન્ય ઉદાહરણમાં તમે જોઈ શકો કે NiCO ફોર્મમાં નિકલ ચાર કેટલા કાર્બોનિલ અહીંયા વિદ્યાર્થી મિત્રો CO કાર્બોનિલ આ નહીં આ કોબાલ્ટ થઈ જશે એટલે આ સુધારી લેવું. ત્યાર પછી PtCl2 Na3 ટ્વાઇઝમાં Pt પ્લસ 2 શું છે મધ્યસ્થ ધાતુ આયન એ બે Cl અને બે Na3થી ઘેરાયેલ છે. એ જ રીતે Fe6-4માં Fe પ્લસ 2 6Cn થી જોડાયેલો છે આપ તમે અંદર જોઈ શકો છો. આ ઉપરાંત સંકીર્ણ સંયોજનમાં રહેલ ધાતુ પરમાણુ અથવા આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યા આયન સમૂહ ચોક્કસ ભૌમિતિય ગોઠવણીમાં સવર્બંધી હોય તો એ કેન્દ્રસ્થ પરમાણુ કે આયન મધ્યસ્થ પરમાણુ કે આયન કહેવાય. ઉદાહરણ તરીકે NiCl2 H2O4 પ્લસમાં તમે નિકલ પ્લસ 2 જોઈ શકો છો અહીંયા. એ જ રીતે CuCl Na3+2 પ્લસમાં કોબાલ્ટ છે મધ્યસ્થ. PtCl2 Na3+4માં Pt પ્લસ 4 છે. આ બધા આયનો શું છે એના મધ્યસ્થ ધાતુ આયનો છે. ત્યાર પછી લિગેન્ડ એટલે શું અને લિગેન્ડનું આપણે વર્ગીકરણ જોઈશું બરાબર. તો લિગેન્ડ એટલે શું આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. લિગેન્ડ એટલે શું અને લિગેન્ડનું વર્ગીકરણ ઉદાહરણ સહિત સમજાવો. તો લિગેન્ડની વ્યાખ્યા જોઈએ તો સંકીર્ણ સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ અણુ આયન સાથે સવર્ગબંધથી જોડાયેલ અણુ આયન કે પરમાણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે પ્રદાન કરી શકે તેને શું કહીશું વિદ્યાર્થી મિત્રો લિગેન્ડ. એટલે કે સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ જે ધાતુ પરમાણુ અણુ કે આયન છે એની સાથે જે સવર્ગ સંયોજક બંધથી જોડાયેલ અણુ પરમાણુ કે આયન છે એ કેવી નેચર ધરાવતો હોય છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એવો હોય તો એ લિગેન્ડ તરીકે ઓળખાય. દાખલા તરીકે સાદા આયનો જેવા કે ક્લોરાઇડ બ્રોમાઇડ સાયનાઇડ OH માઇનસ વગેરે બધા શું કરશે ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. નાના અણુઓ જેવા કે Na3 H2O CO NO બધા શું આપશે લોન પેર હોવાથી એ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. ઉદાહરણ તરીકે Na3 પર કેટલી છે 2 H2Oમાંના ઓક્સિજન પાસે 4 2 લોન પેર આની પાસે 1 લોન પેર બરાબર. આ રીતે હોવાથી એ શું કરી શકે છે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે છે. ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો બૃહદ અણુઓ જેવા કે પ્રોટીન પણ હોય શકે. મોટા અણુઓ જેવા કે ઇથિલિન ડાયમાઇન NH2CH2 ટ્વાઇઝ અને 2N CH2CH2 Na3 થ્રાઇઝ બરાબર આ બધા શું છે લિગેન્ડ છે. કારણ એક જ કે આવા જે મોટા સમૂહો છે અણુઓ છે પરમાણુઓ છે કે આયનો છે એની વર્તણૂક કેવી છે વિદ્યાર્થી મિત્રો કે મધ્યસ્થ જે ધાતુ પરમાણુ છે એની ખાલી કક્ષક જે હોય છે ડી કક્ષક જેને તમે આગળ જાણશો તો એ જે ખાલી કક્ષક છે એને ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરી શકે છે અને સવર સંયોજક બંધ બનાવે છે. હવે એનું વર્ગીકરણ જોઈએ તો લિગેન્ડનું વર્ગીકરણ દંતીયતાના આધારે મુખ્યત્વે નીચે પ્રમાણે થાય છે. એક દંતીય લિગેન્ડ પહેલાં તો વ્યાખ્યા બધામાં સેમ રહેશે. એક દંતીય મતલબ એક જ ઇલેક્ટ્રોન યુગ્મ. દ્વિદંતીય મતલબ બે ઇલેક્ટ્રોન યુગ્મ અને બહુદંતીય મતલબ બે કે તેથી વધારે. આવું યાદ રાખવા બરાબર. તો એક દંતીય લિગેન્ડની વ્યાખ્યા જોઈએ તો જે એક જ લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ મારફતે માત્ર એક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને માત્ર એક સવર્ગ સંયોજક બંધથી જોડાય એને એક દંતીય લિગેન્ડ કહેવાય. સાદા અર્થમાં વિદ્યાર્થી મિત્રો હું તમને વ્યાખ્યા કહું તો જે અણુ પરમાણુ કે આયન માત્ર મધ્યસ્થ ધાતુ આયનને જે અણુ પરમાણુ કે આયન
માત્ર એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું, બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને બંધ બનાવે તો એવું લિગેન્ડ એકદંતીય લિગેન્ડ કહેવાય. એમાં કેટલાક ઉદાહરણ છે, એનાયનિક લિગેન્ડ એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવતા, સીએલ માઇનસ, સીએન માઇનસ, ઓએચ, એનઓ ટુ માઇનસ, એસ સી એન માઇનસ, એસિટેટ, સીએ થ્રી, સી ડબલ્યુ માઇનસ, ઓ ટુ માઇનસ, એસ ટુ માઇનસ, એન થ્રી માઇનસ. અને કેટલાક તટસ્થ છે, એચ ટુ ઓ, એનએ થ્રી, સીઓ, એનઓ, સીએ થ્રી, એનએ ટુ. બરાબર, એટલે એક દંતીયમાં એનાયનિક ઋણાયનવાળા લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડ, આ તમારે યાદ રાખવાના છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં, બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે તમારે. આવા લિગેન્ડની ધાતુ આયનની માત્ર એક દ્વિતીયક સંયોજકતા સંતોષે છે. શું આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આવા લિગેન્ડ એ શું કરે છે, ધાતુ આયનની માત્ર એક જ સેકન્ડરી વેલેન્સી હોય છે, દ્વિતીયક સંયોજકતા એ સંતોષે છે. ત્યાર પછી દ્વિદંતીય લિગેન્ડ, તો જે એક જ લિગેન્ડ ધાતુ આયન સાથે બે ધાતુ પરમાણુ મારફતેમાં અલગ અલગ સ્થાનોથી કુલ બે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી બે સવર સંયોગમાં બનાવે તો તેને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, શોર્ટમાં કહું તો અગાઉ કહ્યું એમ જ, જો કોઈ અણુ પરમાણુ કે આયન બે અણુ પરમાણુ કે આયન કેટલા બે ઇલેક્ટ્રોન યુગ્મનું મધ્યસ્થ ધાતુ પરમાણુને દાન કરી બે સવર્ગ સંયોજક બંધ બનાવે તો એવા લિગેન્ડને આપણે શું કહીશું, દ્વિદંતીય લિગેન્ડ. આવા લિગેન્ડ ધાતુ આયનની બે દ્વિતીયક સંયોજકતા સંતોષે છે. એક દંતીય હતું તો એ કેટલું, એક દ્વિતીયક સંયોજકતા સંતોષે છે. દ્વિદંતીય છે તો તે બે દ્વિતીયક સંયોજકતા સંતોષે છે અને એનાથી કેટલા બે સવર્ગ સહસંયોજક બંધ બનતા હોય છે. એમાં પણ એનાયનિક અને તટસ્થ છે. એનાયનિકમાં તમે જોઈ શકો ઓક્ઝલેટ સી ટુ ઓ ફોર માઇનસ, કાર્બોનેટ સીઓ થ્રી માઇનસ ટુ અને સલ્ફાઇટ એસઓ થ્રી માઇનસ ટુ. તટસ્થ લિગેન્ડમાં તમે જોઈ શકો ઇથિલિન ડાયમાઇન, ઇથિલિન ટ્રાયએમાઇન, સોરી ઇથેન ડાયમાઇન અને પ્રોપેન ડાયમાઇન. આ શું છે, આ છે વિદ્યાર્થી મિત્રો વન ટુ થ્રી, એટલે પ્રોપેન ડાયમાઇન અને આ ઇથેન ડાયમાઇન. બરાબર, ઇથેન ડાયમાઇન. ત્યાર પછી ત્રીજું આવે છે બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડમાં શું આવશે, તો જે એક જ લિગેન્ડ ધાતુ આયનને અલગ અલગ સ્થાનોએથી અનેક બે કે તેથી વધારે દાતા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે, બે કે તેથી વધારે દાતા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી બે કે તેથી વધારે સંયોજક બંધ બનાવે, અરે સોરી સંવર્ગ બંધ બનાવે તો એને બહુદંતીય લિગેન્ડ કહેવાય. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એવું કહીશું કે જો કોઈ અણુ પરમાણુ કે આયન મધ્યસ્થ ધાતુ પરમાણુને શું કરશે, બે કે તેથી વધુ ઇલેક્ટ્રોનિકમાં ડોનેટ કરીને બે કે તેથી વધુ સવર્ષ સંયોજક બંધ બનાવે તો એવો લિગેન્ડ શું કહેવાય, દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. બરાબર, જો એક જ લિગેન્ડ ધાતુ આયનને અલગ અલગ સ્થાનોથી અનેક બે કે તેથી વધારે દાતા પરમાણુઓ દ્વારા ઇલેક્ટ્રોનિકમાં પ્રદાન કરીને બેથી વધારે સંયોજક બંધ બનાવતો હોય છે માટે દ્વિદંતીય કહેવાય છે. તમે ઉદાહરણ જોઈ શકો કે કુલ ચાર ઇલેક્ટ્રોનિકમાં દાતા પરમાણુ હોય તે ચતુષ્દંતીય, મતલબ કે બહુદંતીયમાં આવે છે. બે ઉપર કોઈ પણ હોય ત્રિ દ્વિદંતીય, પછી ત્રિદંતીય હોય છે, મોટાભાગે ચતુર્દંતીય હોય છે તો પણ ચતુર્દંતીય, અને એને બધાને સામાં બહુદંતીયમાં ગણવામાં આવે છે. ઇથિલિન ડાયમાઇન ટેટ્રાસિટેટ આયન ઈડીટી એનું પૂરું નામ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઈડીટી એટલે કે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાસિટેટ આયન, એમાં કુલ છ દાતા પરમાણુઓ રહેલા છે. તમે જોઈ શકો અહીંયા ઓક્સિજનના એક બે ત્રણ ચાર અને નાઇટ્રોજનની એક એક, એમ કુલ છ ઇલેક્ટ્રોન યુગ્મ પરમાણુઓ તે ષડદંતીય એટલે કે બહુદંતીય લિગેન્ડ તરીકે રહે છે. આ એના સ્ટ્રક્ચર છે જે તમે ડ્રો કરી શકો, આ રીતનું એનું બંધારણ હોય છે. આ એક જ લિગેન્ડમાં કુલ છ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ રહેલા છે, જે પૈકી બે એન પરમાણુ અને ચાર ઋણવિજભારિત ઓક્સિજન પરમાણુ હોય છે. ત્યાર પછી કિલેટ લિગેન્ડ એટલે શું, કિલેટ. બરાબર, તો જ્યારે દ્વિદંતીય અથવા બહુદંતીય લિગેન્ડ તેના બે અથવા વધારે દાતા પરમાણુ એકસાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરીને વલયયુક્ત સંકીર્ણ બનાવે, એટલે અહીંયા બહુદંતીય લિગેન્ડ વપરાય. મેટલ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એના સાથે જોડાતો તમારો જે લિગેન્ડ છે એ બહુદંતીય જ હશે, પણ એ
એકાકી ધાતુ એને બંધિત કરે એ વખતે જોડાય એની સાથે બંધ બનાવે સવર્ષ સંયોજક બંધ, તો એ વખતે એ વલયુક્ત સંકીર્ણ બનાવે એટલે ચક્રીય રચના બનાવે. તો એને શું કહે છે? કિલેટ કહે છે. એને કિલેટ લિગેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા લિગેટિંગ સમૂહોની સંખ્યાને લિગેન્ડની દંતીયતા કહે છે, અને આવા લિગેન્ડ દ્વારા રચાતા બંધ વલય બંધવાળા સંકીર્ણોને કિલેટ સંકીર્ણો કહે છે. તેમની સ્થાયીતા સમાન પ્રકારના એક દંતીય લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતા હંમેશા કેવી હોય છે? વધુ હોય છે. ઉદાહરણ તરીકે તમને દાખલા તરીકે આપ્યું છે, સીઆરઈ એન્થ્રાઇસ 3+ COADTA Fe2O4 3 માઇનસ વગેરે કિલેટ સંકીર્ણ છે. આમાં આ ઘણી વાર ઓર્ડર પૂછાય છે કિલેટની સંકીર્ણોની સ્થાયીતા. બરાબર, ઈડીટીએની સૌથી વધુ સ્થાયીતા છે, ત્યાર પછી ઓક્ઝેલેટની, ત્યાર પછી ફ્લોરેટની. છેલ્લે આવે છે ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય એટલે એ ખાસ પ્રકારના લિગેન્ડ છે. કઈ એની વ્યાખ્યા જોઈએ તો ઉભયદંતીય લિગેન્ડ એટલે કેટલાક લિગેન્ડ બે જુદા જુદા ઇલેક્ટ્રોનિકમાં દાતા પરમાણુઓ ધરાવે છે, તો તેઓ બે પૈકી કોઈ એક સમયે એક દાતા પરમાણુ વડે ધાતુ આયન સાથે જોડાયેલ સંકીર્ણ બનાવે છે. આવા લિગેન્ડને ઉભયદંતીય લિગેન્ડ કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કેવા કે કેટલાક લિગેન્ડની વર્તણૂક કેવી હોય, નેચર કેવું હોય? કેટલાક લિગેન્ડ બે જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. બરાબર, એટલે એની પાસે જે યુગ્મદાતા પરમાણુ છે બે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો શું થાય? તો બે પૈકી કોઈ એક સમયે એક દાતા પરમાણુ વડે ધાતુ આયન સાથે જોડાયેલ સંકીર્ણ બનાવે અને બીજો બાકી રહે, અથવા તો બીજો જોડાયને પહેલો બાકી રહે, એવું વર્તણૂક ધરાવતા હોય એવા ખાસ પ્રકારના લિગેન્ડ એ ઉભયદંતીય કહેવાય છે. દાખલા તરીકે નાઇટ્રાઇટ Na2- લિગેન્ડ, એમાં મેટલ સાથે આ નાઇટ્રોજન છે એ આ ઓક્સિજન પાસે પણ લોર પેર છે. બરાબર, એક કરતાં વધુ છે. બરાબર, એટલે અહીંયા માત્ર નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા દાતા પરમાણુ તરીકે વર્તે છે, એટલે શું થાય? એને શું કહેવાય? ઉભયદંતીય. અહીંયા ઓક્સિજન પણ વર્તી શકે છે. નાઇટ્રાઇટોમાં જોઈ શકો તમે, Na2- મેટલ સાથે ઓક્સિજન ડોનેટ થાય તો એને નાઇટ્રાઇટો કહેવાય. બરાબર, અહીંયા દાતા પરમાણુ કયો બન્યો? ઓક્સિજન. અહીંયા નાઇટ્રાઇટ લિગેન્ડમાં દાતા પરમાણુ કયો બન્યો? દાતા પરમાણુ નાઇટ્રોજન નાઇટ્રાઇટમાં. અને નાઇટ્રાઇટોમાં દાતા કયો બને છે? ઓક્સિજન. આ મેઇન છે. એટલે બે જુદા જુદા ઇલેક્ટ્રોનિકમાં દાતા પરમાણુ છે, બે પૈકી કોઈ એક સમયે માત્ર એક જ નું દાતા. જો Na2- નાઇટ્રોજન ડોનેટ કરે તો એને નાઇટ્રાઇટ ઇલેક્ટ્રોનિકમાં નાઇટ્રોજન ડોનેટ કરીને મેટલ સાથે સવર્ષ સંયોજક બનાવે કોર્ડિનેશન બોન્ડ, તો કોર્ડિનેટ બોન્ડ બને તો એને નાઇટ્રાઇટ કહેવાય. અને ઓક્સિજન ઇલેક્ટ્રોનિકમાં દાન કરી અને જો સવર્ષ સંયોજક બંધ બનાવે, બરાબર, કોર્ડિનેશ કોવેલન્ટ બોન્ડ કહે છે જેને, બનાવે તો એને નાઇટ્રાઇટો કહેવાય. નાઇટ્રાઇટો Na2 નાઇટ્રાઇટમાં આ મેઇન છે. ફરી હું કહું છું, નાઇટ્રાઇટ છે Na2 લિગેન્ડ, એ કેવું છે? ઉભયદંતીય. ઉભયદંતીય છે એટલે વિદ્યાર્થી મિત્રો શું છે, એમાં નાઇટ્રોજન પાસે પણ લોન પેર છે, દાતા પરમાણુ નાઇટ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે. હવે નાઇટ્રાઇટ Na2- નાઇટ્રોજન જો ઇલેક્ટ્રોન યુગમાં મેટલને ડોનેટ કરે તો નાઇટ્રાઇટો એન, અને જો ઓક્સિજન ડોનેટ કરે તો નાઇટ્રાઇટો ઓ તરીકે ઓળખાય. એ જ રીતે SCN- થાયોસાયનેટ જે લિગેન્ડ છે એમાં પણ દાતા પરમાણુઓ સલ્ફર છે અને નાઇટ્રોજન છે. બરાબર, SCN આ જે છે એ તમને દોરેલું નથી, SC BBB આ સલ્ફર પાસે પણ છે અને શું નાઇટ્રોજન પાસે પણ લોન પેર છે. બરાબર, તો અહીંયા સલ્ફર પણ મેટલને ડોનેટ કરી શકે, સેમ અહીંયા નાઇટ્રોજન પણ સલ્ફરની જેમ આ નાઇટ્રોજન પણ ડોનેટ કરે. એટલે શું થાય?
ઉભયદંતી લિગેન્ડ કહેવાય. રશિયન લિગેન્ડમાં એસ ડોનેટ કરે તો શું નાઇટ્રાઇટો, અરે સોરી નાઇટ્રાઇટો નહીં, થાયોસાયનેટ છે એટલે થાયોસાયનેટો એસ, અને જો એન ડોનેટ કરે તો એન સી એસમાં એન ડોનેટ કરે છે તો થાયોસાયનેટો એન એન ડોનેટ કરે. બરાબર, એટલે એક આ ઇમ્પોર્ટન્ટ છે. લિગેન્ડ એટલે શું? લિગેન્ડનું વર્ગીકરણ તમે સ્ક્રીનશોટ લઈ શકો. તો આ રીતે લિગેન્ડ એટલે શું? લિગેન્ડનું વર્ગીકરણ એકદંતીય, દ્વિદંતીય, બહુદંતીય અને કિલેટ શું છે, ત્યાર પછી કિલેટ પછી ઉભયદંતીય લિગેન્ડ શું છે એના વિશે તમે સમજણ મેળવી શકો. ઓકે, થેન્ક યુ.